માટે તેઓ ઉમટતા હોય છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના મગરવાડા ગામે વીરદાદાનું પૌરાણિક મંદિર આવેલું છે અને જ્યાં લોકો દૂર દૂરથી આસ્થા વર્ષે ખાસ વાત કરી દર્શન કરવા પણ આવતા હોય છે. ત્યારે તેમની દર્શન કરેલી માંગ છે તે પોતાની મનોકામના દાદા પણ પૂર્ણ કરે છે અને જેથી અનેક શ્રદ્ધાળુઓ વીરદાદાના દર્શન કરવા પાંચમ સિવાય પણ અનેક વાર દર્શન કરવા આવતા હોય છે અને તેમજ ભાદરવા સુદ પાંચમ પારણાની પાંચમ પણ કહેવાય છે અને જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મણિભદ્ર વીરદાદાના દર્શન કરી ખાસ ધન્યતા અનુભવતા હોય છે. ઉપરાંત વાત કરીએ તો આસુ સુદ પાંચમના ભવ્ય મેળો પણ અહીં યોજાવાનો હોવાથી મંદિરના મહંત વિજય સોમજી મહારાજ દ્વારા ખાસ ભક્તોને બહોળી સંખ્યામાં પધરાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાં વર્ષે મણિભદ્ર દાદાને દર પાંચમ ભરાય છે. પાંચમમાં દાદાનો એક બહુ મહત્ત્વનો દિવસ કહેવાય છે, એમ આસો સુદ પાંચમ એ મગરવાડા મણિભદ્ર દાદાને હવન પાંચમ તરીકે ઓળખાય છે. તે દિવસે બહુ જ મોટી સંખ્યાની અંદર ખેડૂત લોકો પોતાનું ઘી લે અને અહીંયા દાદાને અહીંયા ધરાવવા માટે આવતા હોય છે અને હવનને અંદર પણ એ લોકો હોમતા હોય છે. એવો એક આવતી પાંચમ અને આજની જે આ પાંચમ છે, આવતી પાંચમ બરાબર આ મેળાની પાંચમ એને આસો સુદ પાંચમ આવશે. એટલે હું આ સેનન માધના માધ્યમથી બધા ભક્તોને ખાસ વિનંતી કરવા માગું છું કે મોટામાં મોટી સંખ્યામાં અહીંયા દાદાને આવે ને તમારા દર્શન કરજો. અને કહેવાય છે કે એક દાદાને સ્તુતિ પણ છે કે ધારેલું સૌ કામ સિદ્ધ કરવા છો દેવ સાચા તમે ને વિઘ્નો સગલા વિનાશ કરવા છો શક્તિશાળી તમે. જે મનનું ધારેલું જે હોય એ બધાય કાર્યો જો મણિભદ્ર દાદા પૂર્ણ કરતા હોય એવું આ ચમત્કારિક અને આ કળિયુગને અંદર કોઈ પણ કાર્ય હોય એની અંદર સફળતા આપનાર આવા દેવ છે. એટલે સૌ ભક્તોને મારી ખાસ વિનંતી છે કે આવતી પાંચમે ખાસ ખાસ દર્શન કરવા માટે અહીંયા વધારજો. અને આજ પણ આ પાંચમ આજની પાંચમ પણ બહુ મહત્ત્વની પાંચમ હતી. આજની પાંચમને દિવસે અમારે જૈનોને એક સંવત્સરી પર્વ પૂરું થયા પછીનું પાલનાની પાંચમ કહેવાય. આજની પાંચમને અંદર પણ બહુ જ મોટી સંખ્યાની અંદર યાત્રિકો આવ્યા, દર્શન કરી અને પોતાને આત્માને ધન્યતા અનુભવી છે. તમારી ચેનલ માધ્યમ દ્વારા જે પણ આ તીર્થક્ષેત્રોની જે તમે જે રીતે એને હાઇલાઇટ કરી રહ્યા છો, ચેનલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જૈન આપણે આ જે સંસ્કૃતિ છે ભારતની, સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિનું પણ તમે લોકો જે જતન કરી રહ્યા છો અને સંસ્કૃતિને પણ ઉજ્જવલ બનાવી રહ્યા છો એ બદલ હું ચેનલને પણ